हेलो विद्यार्थी मित्रों, आज आपणे चैप्टर नंबर 4 द्विघात समीकरण अवयवी प्रमेय अवयवीकरण वडे द्विघात समीकरण उके एना विषे आपणे जोवानुं छे। तो अभी आपणे आ द्विघात समीकरण ने
तो नहीं ना पड़े, पर बार ना बीजा पड़ गए तो चार तारीख
चार तारीख बाद चार माथी त्रण जशे तो केटला आवाना ए एटले आनो आपणे उपयोग करी शकू अहींया माइनस छे एटले चिन्ह कयो आवशे माइनस प्लस माइनस माइनस थाय तो अहींया जो चिन्ह माइनस आवे तो अहींया कयो आवानो प्लस अने प्लस माइनस माइनस मोटी संख्या माइनस अने माइनस चार माथी त्रण जाय एटले ए आवी गया હવે આપણે આની જગ્યાએ આ બે મૂકીશું તો 6x નો વર્ગ માઈનસ 4 અને x છેદ x લઈશું પ્લસ ના પ્લસ 3 ના 3 x છેદ x લઈશું માઈનસ 2 બરાબર 0 ચલો અહીંયા 6 છે અહીંયા 4 છે સામાન્ય શું નીકળશે તો અહીંયા આવશે 3 2 6 અહીંયા 2 2 4 તો જો બંનેમાં સેમ શું છે 2 એટલે આપણે સામાન્ય કેટલા ની જશે 2 બીજું શું સામાન્ય નીકળશે તો બંનેમાં x છે એટલે x તો અહીંયા કેટલા આવે છે 3 x અહીંયા 2 છે એટલે 1 x બચવાના માઇનસ ના માઇનસ 2 વેચે એટલે 2 ઉપર x નીકળવા છે એટલે આવશે નહીં આ જે છે એ જ આપણે લખવાનું 3x માઇનસ 2 તો જો માઇનસ ના શું રહી ગયા માઇનસ જ છે તો આગળ કયો આવશે પ્લસ 3x છે 3x છે તો એટલા વાના 1 બરાબર 0 ચલો આખા મને શું સામાન્ય કરશે તો 3x માઈનસ 2 3x માઈનસ 2 સેમ છે એટલે 3x માઈનસ 2 કોમન નીકળી જાય બાકી શું રહી ગયું 2x પ્લસ 1 બરાબર 0 બરાબર 0 તો આપણે જેમ કહ્યું આના બરાબર કે 0 આના બરાબર કે 0 3x માઈનસ 2 બરાબર 0 કોમા 2x પ્લસ 1 બરાબર 0 માઈનસ 2 છે આગળ જશે તો પ્લસ થશે એટલે 3x ઇઝ ઇક્વલ ટુ 2 આ ગુણાકારમાં છે બરાબર ને આવા જાય તો ભાગાકારમાં તો x બરાબર 2 તો છે ભાગાકારમાં 3 કોમા 2x ના 2x પ્લસ 1 છે બરાબર નીકળવા જશે તો માઈનસ 1 એટલે અહીંયા માઈનસ 1 આ ગુણાકારમાં બે છે આપણે જે ભાગાકારમાં x બરાબર માઈનસ 1 બાય 2 આ જે છે એ આપણા આપેલ સમીકરણના બીજ થશે ખબર પડે છે આપણને આગળ જઈએ ઉદાહરણ નંબર 5 ઉદાહરણ નંબર 5 માં કીધું છે દ્વિઘાત સમીકરણ 3x નો વર્ગ માઇનસ 2 વર્ગમૂળમાં 6x 2 વર્ગમૂળમાં 6x વત્તા 2 બરાબર 0 ના બીજ સૂત્ર આવું આપણને કીધું છે સૌથી પહેલા તો આપણે જેમ કરીએ છીએ 3 ગુણ્યા 2 3 નું 6 વત્તા 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 આના આપણે અવયવ પાડવાના છે તો એના અવયવ શું પડશે આપણને શું જોઈએ છે 2 વર્ગમૂળમાં 6 તો 6 ના વર્ગમૂળ 6 ઇન્ટુ વર્ગમૂળ 6 આપણે લઈ શકીએ વર્ગમૂળ 6 વર્ગમૂળ 6 એટલે 6 થઈ જાય એટલે 2 વર્ગમૂળ 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 કેન્સલ તો 6 થઈ જાય અહીંયા માઇનસ છે પાછળ ના બી માઇનસ પાછળ ના બી માઇનસ 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 પ્લસ 1 વર્ગમૂળ 6 1 વર્ગમૂળ 6 તો કેટલા થઈ જશે 2 વર્ગમૂળમાં 6 તો મૂકીએ આપણે 3x² માઇનસ વર્ગમૂળમાં 6x પાછા માઇનસ વર્ગમૂળમાં 6x વત્તા 2 બરાબર 0 વત્તા 2 બરાબર 0 ચલો હવે આપણે સામાન્ય તો આના સામાન્ય લખવાની વાત છે કે આનો અવયવ પાડવા પડે ને વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 તો હું થઈ ગયું 3 થઈ જાય 6 ના જો અવયવ પાડવા તો વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 આનો અવયવ થઈ છે વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 આના થઈ જશે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 ખબર પડે વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 એટલે 3 3 નું 6 3 નું 6 ચાર વર્ગમૂળ કેટલો આવે 2 3 તારીખમાં વર્ગમૂળ કેટલો આવે 3 ખબર પડે આપણને ચલો એથી વર્ગમૂળ 3 કોમન
लॉस चेंज क्या हो गया माइनस, तो यहां पे चिन्ह क्या आ रहा माइनस, यहां पे चिन्ह क्या आ रहा माइनस। अखा का मतलब आपकी असामान्य निकल अखा पहला मतलब 3x माइनस वर्गमूल 2 बची सु क्यू, तो 3x माइनस वर्गमूल 2 बराबर 0। तो आपने जब लेकर माने भी जीरो, आपने भी जीरो काउंट ने रूट थ्री एक्स माइनस रूट टू इज इक्वल टू जीरो कॉमा रूट थ्री एक्स माइनस रूट टू इज इक्वल टू जीरो सेम अच्छे है, इतने एक पे करो तो रूट थ्री एक्स बराबर माइनस से बचे तो प्लस रूट टू। आप गुणा करना चाहे अब बचे तो भागा करना एक्स बराबर रूट टू ना छेद मार रूट थ्री बनने वर्गमूल छे एक्स बराबर आखा वर्गमूल में पहला छेद मार छो सेम आज रूट थ्री एक्स इज इक्वल टू रूट टू कारण कि एक छे एक्स इज इक्वल टू रूट टू ना छेद मार रूट थ्री तो एक्स बराबर का कॉमन टू बाय थ्री। तो आ बे जे छे ए आपेल समीकरण ना शू थई गया बीज छे एम केवल। आगळ જઈએ ઉદાહરણ નંબર 6। ઉદાહરણ નંબર 6 માં આપણે કીધું છે एक प्रार्थना खंड नो क्षेत्रफल 300 मीटर स्क्वायर छे तथा तेनी लंबाई तेनी पहोळाई ना बमणाथी एक वधारे छे। सौथी पहेला तो लंबाई ने पहोळाई करता बमणी छे तो आपणे अहीं शुं करवुं पड़शे पहोळाई, तो लखे धारो के प्रार्थना खंड नी लंबाई पहोळाई x मीटर छे अने लंबाई पहोळाई करता बमणी, तो पहोळाई x से ना करता बमणी एटले 2 अने 1 जेटली वधारे छे एटले के 2x प्लस 1 छे। આપણને કીધું છે પ્રાર્થના ખંડની લંબાઈ તથા પહોળાઈ શોધો અને આપણને એક વસ્તુ આપેલું છે પ્રાર્થના ખંડની પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ બરાબર કેટલા આપેલા છે 300 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે પ્રાર્થના ખંડનું લંબાઈ અને પહોળાઈ આપેલી તો લંબચોરસ થઈ જશે बराबर
इक्वल टू जीरो, एक्स माइनस से बचे तो प्लस से जाए एक्स इज इक्वल टू ट्वेल्व, अने टू एक्स इज इक्वल टू माइनस ट्वेंटी फाइव। अहियाँ खबर पड़ी जाए के जे भी क्षेत्रफल हो माइनस में नहीं आए એટલે x is not equal to minus 25 ના સકલો કો તમે લગાય x is equal to minus 25 by 2 જે શક્ય નથી એટલે કે x is equal to 12 તો પહોળાઈ આપણી પાસે કેટલી છે પહોળાઈ બરાબર x છે તો x બરાબર કેટલા આવ્યા 12 ના એટલે આપણી પાસે પહોળાઈ 12 મીટર હશે અને લંબાઈ શોધવાની છે તો લંબાઈ બરાબર 2x plus 1 2 ના 2 x આપણી પાસે કેટલા છે 12 વત્તા 1 12 ગુણ્યા 24 24 વત્તા 1 બરાબર 25 મીટર તો આપણા આ પ્રાર્થના ખંડની લંબાઈ 25 મીટર અને પહોળાઈ